અમેરિકા જબરજસ્ત રાજ્ય પુષ્કળ ગુજરાતીઓ આપણા ત્યાં ગયા છે એમાં એક સાહીઠ સાઠ પાસાઠ વર્ષના દાદાએ જુવાન જ્યોતિકરણ પાસે બોલાવ્યો પાસે બોલાવવાનું કીધું કે બેટા હવે તું જુવાન થઈ ગયો એટલે તારા માટે મેં કન્યા જોઈ રાખી છે તારા માટે મેં કન્યા જોઈ રાખી છે આવું કીધું ને એટલે અમેરિકાના ધરતી ઉપર જન્મીને બ્રોન એન્ડ બ્રોટઅપ થયેલો છોકરો એ કે હવે યુ નો આપણે ઇન્ડિયા નથી આ એ ગુજરાતમાં આપણે રહેતા હોત ને તમે ક્યાંય મારા માટે કન્યા જોવા ગયા હોત ને હું તમે કયો અહીંયા લગ્ન કરેલો યુ નો એ થાત બટ ધીસ ઇઝ અમેરિકા હું તો અમેરિકન સ્ટાઇલથી મને ઈચ્છા પડશે ત્યાં લગ્ન કરીશ બાપની કોઠાહું જ કેવી દાખલો છે બાપની તો દાખલો છે બાપ કે કાંઈ નહીં બેટા તારે લગ્ન ન કરવા હોય તો ન કરતો પણ તું જાણી તો લે કે છોકરી કોણ છે કન્યા કોની દીકરી કોની છે એ તો જાણી લે એટલે છોકરો કે આ બોલો કોની દીકરી છે એ કે બિલ ગેટ્સની દીકરી અરે તારું નક્કી કર્યું છે બાપા શું વાત કરો છો દુનિયાનો સૌથી મોટા મોટો કરોડપતિ માણસ બિલ ગેટ્સ એની દીકરી તો હા પણ તારે હવે લગ્ન કરવાના અરે કરવા છે કરવા લગ્ન અહીંયા અહીંયા જ કરવા ધૂતિઓ નાળિયોર અટાણે દઈ આવો તમને મારી જરૂર નથી તમારે એમાં તમે તારે ઝટ કરો બાપુજી ઝટ તો ના ના તારે કરો અરે ના બાપુજી તમે ભૂલી જાવ યાદ લગ્ન કરો બિલ ગેટ સાથે પણ તમે ગોઠવું કેમ કે એ તારે ક્યાં જોવાનું છે એ મારી વાત છે બિલ ગેટ્સની દીકરી હા કેમ પડી એ તું ચિંતા કરી મા તું આ પાડસ ને અરે બાપા હા કે બીજે બધે દીકરી બીજે બધે મારે માન બેન સમાન મારે ઓલો તરત જ ગોઠણીયાભેર થઈ ગયો છોકરો અને બીજે દિવસે ભાઈ જોજો બાપાની કોઠા હોય બીજેથી બાપા ગયા બિલ ગેટ્સની જ ઘરે જઈ અને કીધું કે મારે એમની ડોટરને એમની દીકરીને મળવું છે એટલે ઓલો પીએ આમ કે દીકરીને મળવું છે બધા માણસો બિલ ગેટ્સ સાહેબને મળવા આવે એની દીકરીને મળવા પેલો શું કામ છે ભાઈ કે પર્સનલ કામ છે અંગત કામ માટે આવ્યો છું જરાક મુલાકાત આપશો એટલે કોઈએ કીધું કે બેન મેડમ તમને મળવા આવ્યા છે ઓ ગુજરાતી છે કોઈ ઇન્ડિયન છે ઓકે આવો શું કામ છે ટૂંકમાં વાત કરું કે શું છે કાકા એટલે કાકાએ કીધું કે બેટા તારા માટે એક મૂર્તિઓ જોઈ રાખ્યો છે છોકરી દાદ કરો નહીં કે કાકા આવું બધું ઇન્ડિયન કલ્ચરમાં હોય હું તો અમેરિકન કલ્ચરમાં જન્મેલી છું અને મારે તો અમારામાં તો મેરેજ જ ન હોય પહેલી વાત તો એ છે ને કદાચ હોય તો એ અમે ઈચ્છા પડે કરીશ એની સાથે મેરેજ હું કહે તમે કહેવાય અહીંયા મેરેજ નહીં કરું એટલે બાપાએ ઊંડો નિહાકો નાખ્યો એ કે કાંઈ વાંધો નહીં તારે લગ્ન ન કરવા હોય તો ન કરતી પણ તું જાણી તો લે છોકરો કોણ છે મૃત્યુ કોણ એ તો જાણ એટલે હા કે કોણ છે કે મૃત્યુ અમેરિકાનો ભાવિ વાઇસ પ્રેસિડેન્ટ છે ઓહો છોકરી કે શું વાત કરો છો તો કે હા વાંધો તારે અરે ના ના એક મિનિટ મને ઇન્ટરેસ્ટ પ્લીઝ પ્લીઝ ઇન્ટરેસ્ટલ આ મોબાઈલ નંબર તમે ગોઠવશો એ કે ઈ હું ગોઠવી દઈશ તું તારી ઈચ્છા હા 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 બીજા બધા મારા ભાઈ ને બાપ સમાન ઝટ મને ફોન કરો ઝટ અમેરિકાનો વાઇસ પ્રેસિડેન્ટ ભાવી વાઇસ પ્રેસિડેન્ટ ત્રીજા દિવસે બાપાની ખોઠે હુદનો દાખલો જોજો વાત હવે શરૂ થાય બાપા ગયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામાને કીધું કે એક અંગત કામ માટે ઇન્ડિયન છું ગુજરાતી છું અને મળું છું ઓબામા એ મુલાકાત આવી બોલો કાકા શું કરવું છે તો સાહેબ એક માણસને એક જુવાનને એક વ્યક્તિને અમેરિકાના ભાવી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આપણે નિમવાનો છે ઓબામા કે ઓલરેડી અત્યારે ત્રણ જણા વેઇટિંગમાં છે આવું કઈ ડું કેવી રીતે હું કરી શકું ત્રણ જણા તમે એમ કે આવો છો કે કોઈ માણસ ને એમ થોડા અરે પણ સાહેબ સાંભળો તો ખરાબામાં રાખવું તો ન રાખતા પણ ઈ જુવાન બિલ ગેટ્સ નો અરે ના 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 તો વિચારવું પડે વિચારો સાહેબ આને આનો જમાઈ બનાવ્યો અને ઘરવાળો બનાવ્યો અને બાપાએ આખી જિંદગીના છોકરા રમાડીને મોજું કરી કોઠા હું જ આવડે ને સાહેબ આવડત હોય ઈ માણસ ક્યાંય કોઈ દી પાછો ન પડે મુદ્દો આવડત નો છે આ હા હા માર્કેટિંગ કરતા આવડે એ પોદરાય પેકિંગ કરીને વેચે છે માર્કેટિંગ કરતા આવડે એ પોદરાય પેકિંગ કરીને વેચે છે અને માર્કેટિંગ નથી આવડતું એના મલાઈવાળા શિખંડે ખાટા થઈ જાય છે બિલ ગેટ્સ અમેરિકાનો નહીં વિશ્વનો સૌથી ધનાઢ્ય માણસ માઇક્રોસોફ્ટ વર્લ્ડ આપનાર એ માણસના શબ્દો કહું છું કે બિલ ગેટ્સ એમ કીધું છે કે હું જ્યારે ભણતો હતો ત્યારે એક પણ વિષયમાં એક પણ યુનિવર્સિટીમાં હું ટોપ ઉપર નહોતો હું કોઈ સ્કોલર વિદ્યાર્થી નહોતો કે હું મારા મારા કેન્દ્ર ફર્સ્ટ આવ્યો હોય એવું નહોતું બિલ ગેટ્સના શબ્દો પરંતુ આજે દુનિયાની તમામ યુનિવર્સિટીના ટોપર્સ મારી યુનિવર્સિટીમાં મારી સાથે કામ કરવા માટે લાઈનમાં ઊભા છે સફળતા એટલે શું જ્યારે તમારી સહી તમારો ઓટોગ્રાફ બની જાય ને સમજી લેજો ત્યારે તમે સફળ થાવ છો તમારી સહી જ્યારે તમારો ઓટોગ્રાફ બની જાય સચિન તેંડુલકર તે સાલ ની અંદર દસમા ધોરણમાં અંગ્રેજીમાં ફેઇલ થયો હતો સાહેબ સચિન તેંડુલકર મહાન ક્રિકેટર ભારતનો ઓગણીસો ને માં દસમા ધોરણમાં ફેઇલ થાય અને બે હજાર નવની અંદર મહારાષ્ટ્ર સરકાર અંગ્રેજીનો પહેલો પાઠ સચિન તેંડુલકર ઉપર રાખે છે અત્યારે દિસ ઇઝ કોલ એચિવમેન્ટ આ એની પ્રાપ્તિ પણ કાંઈ ન કરવું હોય ને એના માટે સફળ થવું જરૂરી છે એટલા માટે એક નાનકડો મુદ્દો વાત નીકળી છે આપ આટલા દિલથી મારી વાતને માણો છો એટલે કેવાની ઈચ્છા થાય જંગલ અને જંગલમાં ટંગલી ડાળ ઉપર એક એક ચકલી બેઠેલી ચકલી બેઠી બેઠી સાવ શાંતિથી જોયા કરે અને એમાં એક સસલું આવ્યું સસલું થોડુંક અવળચંડું સસલા એ ચકલી એ ચકલી હું કરાશ ચકલી કે કાંઈ નહીં મારે કાંઈ કરવાનું ન હોય હું તો બસ બેઠી છું શાંતિથી એમ કે તું શાંતિથી બેઠી છો કાંઈ નથી કરતી તો હું કાંઈ નથી કરતો લે હું શાંતિથી બેઠો છું ચકલીએ કીધું હો સસલા તું મારે રવાડે ચડીમાં દુઃખી થાય નહીં 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 તું કાંઈ નથી કરતી તો જો હું કાંઈ નથી કરતો ત્યાં પાંચ જ મિનિટમાં પાછીથી વાઘ આવ્યો અને સસલાનું બ્રેકફાસ્ટ કરી દે એક ખેંચી કે મોઢામાં આવી ગયું ને સસલું સસલાએ આમ ઉપર કરીને જો ચકલી આ તો હું હલવાનો ત્યારે ચકલી એટલું જ કીધું કે કાંઈ નો કરવું હોય ને એના માટે ટોપ ઉપર થવું જરૂરી છે કાંઈ ન કરવા માટે ટોપ ઉપર આવવું જરૂર સાહેબ અત્યારે જે મોટા મોટા શેઠિયા છે મોટા મોટા સંઘર્ષ કે સાયકલમાંથી જે એસી રૂમમાં આવ્યા છે એને પછી બેલા ઉપાડવાનું નથી રહેતા એને ઓર્ડર જ કરવાનો કાંઈ એને નામ કરી નાખો આને એને પછી કાંઈ મજૂરી કરવા ન જવાની પણ મુદ્દાની વાત એ છે કે દુનિયાનો દરેક રાજા જીવનમાં એક વખત તો બાળકની જેમ હાલ રોતો જ હોય છે જીવનનો દરેક રાજા દુનિયાનો દરેક રાજા એક વખત તો હાલરડામાં ભલા માણસ ભેકડા તાણતો જ હોય છે દુનિયાની તમામ મોટા મોટી બિલ્ડિંગ એક વખત તો ભલા માણસ બ્લુ પ્રિન્ટ જ હોય છે એમ મિત્રો તમે આજે ક્યાં છો એ મહત્વનું નથી દોસ્ત આવતીકાલે તમારે ક્યાં જવું છે ને એ મહત્વનું છે ભવિષ્યની ચિંતા કરવા કરતા ભવિષ્ય તરફ દોટ માંડવી મારા વાલા જાદવ બાપા ગઢડા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એક બહુ સરસ વાત મારા પિતાશ્રીને કીધેલી એક એક શ્રદ્ધા છે ને રાખવી શ્રદ્ધા હોય ને તો જિંદગીમાં કામયાબ થવાય અને શ્રદ્ધાનો નાનેમ નાનો દાખલો જાદવ બાપાએ બહુ દેશી ભાષામાં આપેલો કે અમારે ગઢડાના કુંભાર ગોળા બનાવે છે સાંભળો જો ગઢડાના કુંભાર જે ગોળા બનાવે ત્યાંથી ચાવીસ કે પચીસ કિલોમીટર સિંહોર દૂર છે એ સિંહોરનો કહારો છે એનું પૂજારું બનાવે છે હવે આ કહારા અને આ કુંભાર જિંદગી

ઘણાય છે ને વગર ના ગોળા રખડે તમે જોઈ લેવું માર્કેટ રાયડું પાડતો ને પતી ગયા પતી ગયા એટલે સમજો કે સમજારા વગર નો સાંઈરામ કેતો ને ઈ એ નકરાયડો શિયાળો બહુ ઠંડી પડશે બહુ ઠંડી મરી ગયા મરી ગયા ઉનાળો બહુ ગરમી પડશે મરી ગયા મરી ગયા ચોમાસો બહુ વરસાદ પડશે મરી ગયા ગયા ત્યાં ભાઈ તને રાખવો કઈ ઋતુમાં કઈ ઋતુ ઉનાળામાં મરી જા તું શિયાળામાં તું મરી જા ચોમાસામાં મરી જા તો રાખવો ક્યાં તને ત્રણેય ઋતુમાં તકલીફ જ એટલે અમુક મિત્રો નેગેટિવથી જ વિચારતા હોય ફરી વાર કહું છું કે પોઝિટિવ વિચારસરણી અપનાવજો શું કામ કે પોઝિટિવ એટીટ્યુડ મેક્સ એ લોટ્સ ઓફ ડિફરન્સ લોટ્સ ઓફ મિરેકલ્સ ઇન યોર લાઈફ બિકોઝ લાઇફ ઇઝ ટેન પર્સન્ટ હાવ યુ ટેક ઇટ લાઈફ ઇઝ ટેન પર્સન્ટ હાવ યુ મેક ઇટ એન્ડ નાઇન્ટી પર્સન્ટ હાવ યુ ટેક ઇટ સમજાય ત્યારે દાંત કાઢજો આપણે ઉતાવળ ક્યાં છે કોઈ એવું ઘણા બધા વાક્યો હશે ઘણા બધા જોક્સ હશે જે આખી કેસેટ પૂરી થઈ જશે પછી તમે દાંત કાઢશો આખી કેસેટ પૂરી થશે પછી તમને વાત સમજાશે પણ વાતનો મુદ્દો એ હતો જાદવ બાપાની વાતનો કે શ્રદ્ધા અને વિશ્વાસના પગથિયાં ઘસાતા જાય છે કારણ કે આપણને એરટેલના અને હચના કે વોડાફોનના ટાવરમાંથી ભરોસો છે ઈશ્વરના પાવરમાંથી ભરોસો નથી આજના માણાને આ મોબાઈલના ટાવર માથે ભરોહો છે ઈશ્વરના પાવર માથે ભરોહો નથી સાહેબ એટલે યાદ કરાવું છું શ્રદ્ધા છે ને એક વચન છે શ્રદ્ધા એક વચન છે અને વિશ્વાસ છે ને એ બહુ વચન છે શ્રદ્ધા એક વચન છે શ્રદ્ધા જ્યારે એક વેત ઊંચી ચડે છે ને ત્યારે એ ભક્તિ બની જાય છે અને શ્રદ્ધા જ્યારે ગુજરી જાય છે ને ત્યારે એ અંધશ્રદ્ધા થઈ જાય છે શ્રદ્ધા જ્યારે ગુજરી જાય છે સાહેબ ત્યારે અંધશ્રદ્ધા થઈ જાય છે અને વિશ્વાસ જ્યારે એક વ્યત ઉપર ચડે છે ને ત્યારે આત્મવિશ્વાસ બની જાય છે અને વિશ્વાસ જ્યારે ગુજરી જાય છે ને ત્યારે વિશ્વાસઘાત થઈ જાય છે એક હજાર મુદ્દાઓ મંદિરના મિસ્કોલમાં મારે તમને કહેવાય છે રાજુમામા જાની અમારે માહિતી ખાતામાં મારા મામા છે નિરાલા જોશી એ હું એને મામા કહું છું આ બે જણા બેઠા હતા ને મેં માહિતી ખાતામાં બેઠા બેઠા એકદી ફોન કર્યો મેં કીધું માહિતી આપવા બેઠા છો પણ કે બોલો ગમે માહિતી આપી શકીએ ભાણું ભાઈ તો મેં કીધું મને એવી રાજુમામા માહિતી આપો કે મારે છે ને દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે એની માહિતી જોઈશ અને ભાઈ માહિતી ખાતું હું જાણું કે ભાઈ આવી કોઈ અમારી પાસે છે નહીં મુદ્દાની વાત મેં કહી તમે ગોતો પછી નિરાળાભાઈ જોશી રાજુભાઈ જાની અને મેં અમે ત્રણેય ભેગા થઈ અને આખી ધરતી માથે કઠણ કેટલી વસ્તુ છે ભારતની એકસો આઠ કઠણ વસ્તુઓ ભેગી કરી આ મંદીના મિસ્કોલમાં તમારી સામે રજૂ કરું છું કઠણ કેટલું ધ્યાનથી કઠણ અહીંયા સાંભળજો આખા ગુજરાતમાં કઠણ ગણવા જાઓ તો કાંકરેજી બળદ કઠણ પંજાબી મરદ કઠણ દિલના કઠણ ચડી ગયેલા અડદ કઠણ આંબલી નું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ સાગના કમાળ કઠણ અને હીરાવાળાના ઉપાડ કઠણ હીરા વચ્ચે વચ્ચે વાતો કરતો જાવ એટલે તમને ખાવ કઠણ ન પડે એ તો કવિતા કઠણ છે બાપા હા હા આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ એકલા ચડી ન શકાય સાગના કમાળ કઠણ હીરાવાળાના ઉપાડ કઠણ સાહેબ હીરાવાળામાં ધબધબાટી શીખા હોય ને એ ઉપાડ હલતા શીખી ગયા તમે જોજો શીખા હોય ને અને હીરાવાળાની મજા એ કીધું કે હીરાવાળા છે ને આમ ઝીણી નજરથી જોવે એમ હીરો જોતા હોય ને આમ ઝીણી નજર આમ કરે એમ પછી તો એ ગુલાબજાંબુ ખાતા હોય ને તો ગુલાબજાંબુ પકડે એટલે એમાં એંગલ ગોતે હા હા ટમેટા લેવા ગયો હોય ને ટમેટું ઉપાડે આ કેટલા કેરેટનું છે મારા બાપ ટમેટામાં કેરેટ નો હોય પણ એને ટેવ પડી ગયો અમારે એક ભાઈ છે આમ બરફનો ટુકડો ઉપાડે આમ જોતો તમે મેં બરફ ના ટુકડામાં હું જોઉં મને કે લીકેજ ક્યાંથી જોઉં છું લડી જ લેવું સાહેબ એને શું ક્યાં લીકેજ ગોતું લીકેજ અરે બરફમાં લીકેજ ગોતે છે પણ હીરાવાળાની વાત નીકળી છે એ હીરાવાળા બેઠા બેઠે ગાતા હોય એ ગીતો સાંભળવા જેવું હોય કે કાચો લઈને ઘાટ બનાવ્યો કાચો લઈને ઘાટ બનાવ્યો ઘાટ બનાવી બાર પેલ કાપ્યો બાર પેલ કાપી માયરું મથાળું તળીએ તોડી નાખ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા અને બેઠો બેઠો પછી મોંઘવારીના ભજન ગાય કારણ વગરના

હીરો એની સાયલ નો સુકે અને આ શેઠીઓ બાકી નો મૂકે આપણે એમ કે ભાઈ ભજન કઈ ખંભળાય એટલે હીરા ભજન કઈ શું કઈ ખબર એ અલા રે અલા આ ઘંટી ઉપર પલા આવા ધંધા કરતા તો દેહમાં ભલા પાંચ હજાર બાકી દસ હજાર બાકી બાકી ની થઈ ગઈ મોટી બલા અને ખાવા પીવાના હુવાના નથી ઠેકાણા અને ઘંટી માંથી ટાંટિયા રહી ગયા ખલા પણ એટલે કઉ આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ સાગના કમાળ કઠણ હીરાવાળાના ઉપાડ કઠણ મકોડાનું મોઢું કઠણ ચામડાનું જોડું કઠણ વિફરેલું ટોળું કઠણ અને કાઠિયાવાડી ઘોડું કઠણ સાહેબ કાઠિયાવાડ જેમાં ઘોડા જોવા મળેલી લોક સાહિત્યમાં અમારા કવિઓએ ગીતો લખ્યા છે સાહેબ એ ઘોડા નું ગીત લખતા અમારો કવિ લખતો હોય પાગા નાખ તાર કાબ કવિ ધાગા ધા ભરી પાગા યાગા જવે નહીં ભાગા મરગા નહીં આજ અને તપ ગાંગા ભરી પાગા હાથ જાય રીજા રવે રાજ અને રૂમા જુમા ઠમા ઠમા તળી જાય છૂટા તીરી ચોરી કાન પડે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા

બેંકની હરરાજી કઠણ અને ચસકી ગેલા માજી કઠણ થાય એક તો ચસકી ગયેલા માજી હોય ઉંમર થઈ ગઈ હોય કાંઈ સાંભળે નહીં અને કોઈનું માને નહીં ચસકી અમારે બાજુમાં એક ડોસીમાં છે આહા હા એ ગાયા જ કરે નકરી ધૂન જ ગાયા કરે પિક્ચર નહીં ધૂન નહીં ગાય એક દી ગાતા હતા મોઢામાં ફર્નિચર નહીં અને માજી ગાતા ધૂન મસા દે ધૂન મસા દે ધૂન કાનોડા હું તો જોઉં મેં કીધું આમાં કાનુડો કે થાય મેં કીધું માડી આ તમે ક્યાંથી મને કે બેટા નવી ધૂન આવી છે મેં તો હમણાં ટીવીમાં જોઈ મેં માડી આ જોઈ તમે મને કે ના સાંભળીશ મેં કીધું એકવાર જોઈ લ્યો તમારી અમદારીમાં તો મને માન થાય છે મેં કીધું તમે જોઈ લ્યો સ્વર્ગની અપ્સરાઓ ગાય છે આ તમે જોઈ લેશો ને પછી નહીં ગાઓ આ હા હા ડોશીમાં અમારે પણ દાદા જમતા હતા અને ડોશીમાં એને વીંજણો નાખે એટલે હું તો રાજી થયો આ આવું દાંપત્ય જીવન અમે હવે નહીં જીવી શકીએ આમ જો તો ખરા દાદા પ્રેમથી જમે છે અને તમે એને વીંજણો નાખો છો તો ડોશીમાં કે કાંઈ દાંપત્ય જીવન વાળો થામાં આ ચોખઠું એક છે એટલે મૂળ છે કાંઈ પ્રેમ નથી આહા અને અમારે ચાણસમાં મહેસાણા પાસે અને કીર્તિભાઈ પટેલ કરીને અમારા એક મિત્ર ગામના તમામ ડોશીમાને લઈ અને હિતેનસી માજીને લઈ અને હરિદ્વાર ગયેલા અને કુટુંબની એક કથા બનેલી ઘટનાઓ સત્ય ઘટનાનો દાખલો છે અને મને કીર્તિભાઈ વાત કરેલી મને કે હિતેરસી ડોશીમાને લઈને અહીંયા ગયેલા અને સવારના પોરમાં આઠ દસ જુવાનીઓ ખાલી આયોજન માટે ભેગા હતા અને બધાએ એકારે ચા પીવા વૃદ્ધ માણસને ભૂખ બહુ લાગે આપણે વૃદ્ધ માણસ ખીજાઈ બહુ છે બાળક જેવું થઈ ગયું હોય આપણે સમજીએ કે તો ચા લેવાટું થોડું એક માજી છે ને એ બે ત્રણ પગથી અલગોટી ખાઈ ગયા સાહેબ આ ચાર ટાકા આવે ને એટલું લોહી માથે લાગી ગયું લોહી ની ધાર થઈ ઓલા જોવા નહીં તરત ઉપાડી જલ્દી ડોક્ટર પાસે લઈ જાવ મારી ધ્રુપતા ડોક્ટર ગીરે ગયો પેલા ચા પાય ગયા મને એ કે મને પેલા ચા પા મારે ડૉક્ટર પાસે સાહેબ લોહીની ધાર વહે વહેલા કીધું પેલા આને ચા કૂડો હોય કે પછી આને ડૉક્ટર પાસે લઈ જાય કહેવાનો અર્થ મારો એ છે કે ડોશીમાની વાત નીકળી છે વૃદ્ધોની વાત નીકળી છે ત્યારે એટલી વાત તો સો ટકા કહું કે વૃદ્ધાશ્રમ શબ્દ પાંચસો વર્ષ પહેલાં આપણી ડિક્શનરીમાં હતો નહીં માત્ર અડધો ટકા અડધો ટકા આ દેશના વૃદ્ધો માત્ર વૃદ્ધાશ્રમમાં છે મિત્રો મારી વાતનો પ્રાણ પકડજો અને નેવું ટકા માણસોના મા એના મા બાપ પરિવારની સાથે જ રહીએ છીએ અને હું તો ત્યાં સુધી કહું છું કે જે અડધો ટકા મા બાપ વૃદ્ધાશ્રમમાં રહીએ છે ને એમાં માત્ર ને માત્ર સંતાનો જ વાંક છે આવું કોઈ હિસાબે હું સ્વીકારવા તૈયાર નથી કારણ કે મા બાપ એ પોતાના આપડો ગયા હોય વૃદ્ધાશ્રમમાં એવું ન માનતા કે ખાલી મા બાપનો વાંક નથી ને ખાલી સંતાનો જ વાંક છે સાહેબ કારણ કે વૃદ્ધ માણસ થાય ને પછી એને પોતાના પૂર્વગ્રહ છોડી દેવા જોઈએ વીસ વર્ષનો છોકરો થાય ને એટલે એને ભાઈબંધ હોવું જોઈએ આમ આપણા આપણે કથાઓ કહે છે આપણા શાસ્ત્રો કે છે કે છોકરાનો પગ આપણા બૂટમાં આપણા ચંપલમાં પડવા માંડે ને પછી એ ઈ એક દાદાને મેં પૂછેલું દાદા તમે વૃદ્ધ છો વૃદ્ધાશ્રમમાં નથી ગયા અને તમારા પરિવાર સાથે રહી શકો છો આટલા તંદુરસ્ત વાતાવરણ આટલું ખરાબ છે અને છતાંય તમે કેમ તમારા પરિવાર સાથે ટક્યા છો દાદાએ મને ચોવી કેરેટ નો એક જવાબ આપ્યો કે બેટા જો વૃદ્ધ થાય ને ત્યારે બે લીટીનો કાર્યક્રમ યાદ રાખો ને તો કોઈ વૃદ્ધ ક્યારેય દુઃખી ન થાય મેં કયો મને કે છોકરા કહે સાંભળી લેવું અને દે ને એ ખાઈ લેવું કોઈ દી જિંદગીમાં કોઈ વૃદ્ધ કોઈ ન થાય છોકરા કે બોલી લે સાંભળી લેવું બાપા કારણ કે તમે જેને બોલતા શીખવાડ્યો બેટા આમ જવાબ દઈ દેવાય આમ તમે જ શીખો તો તમારે સાંભળવું પડે ને છોકરા કે એ સાંભળી લેવું અને વહુ કે ખાઈ લેવું આટલું કરતા આવડે ને તો જીવતા જ વૈકુંઠ છે ઓ બાપા આહા એટલે કોબીની ભાજી કઠણ જુગારની બાજી કઠણ બેંકની હરરાજી કઠણ ચસકી ગયેલા માજી કઠણ ભામણનું ભાણું કઠણ વાણિયાનું નાણું કઠણ પટેલને આણું કઠણ અને દરબારોનું થાણું કઠણ ભૂકા અમારી વાત અમારે કરવી પડે ને બધી નાયતની વાતમાં આવશે ભામણનું ભાણું કઠણ અમારે સાહેબ અમે અમે એક તો કોઈની જટ જમાડી નહીં અમારે જવાનું હોય જાજે ભાગે અને અમારે જમાડવાનું અમને બહુ ફાવે નહીં છતાંય તમે ક્યારેક આવજો બધા ગોંડલ તમારા ખર્ચે તો હું જમાડીશ જો હું પણ ઘરે હઈશ તો જમાડો ને તમે અટાણે જમાડો ને તમે જે અતુલભાઈ તમારી ઘરે જય માતા જે જમાવટ આવી હતી ને એવી રો મજા આવી પણ અટાણે બોલ ને અટાણા તું ત્રણ લાડવા દાબી ગયું તો બો જો આ હા પણ આની પહેલા જે તમારી અમે આગલું હશે યાદ કરી લે ભામણનું ભાણું કઠણ અમારા ઘરની બાજુમાં કુતરું મરી ગયેલું મેં ફોન કર્યો મેં હા નગરપાલિકા મને કે બોલો બોલો મેં કીધું આ કૂતરું મરી ગયું છે ભાઈ સાહેબ ઉપાડી જાઓને મને કે કોણ બોલો મેં કીધું સાંઈ રામ દવે મને કે તમે તો બ્રાહ્મણ છો ને મેં હા તે મને કે અગ્નિ સંસ્કાર કરી નાખો વા દોસ્ત આવો જવાબ મને અગ્નિ સંસ્કાર કરી નાખો મને કે બ્રાહ્મણ છો ત્યાં મેં કીધું ભાઈ એ તો અમે કરી જ નાખશું પણ આ સગાવાળાને જાણ કરવા પડે ને કે તમને નહીં પોગાય મેં તું કામ ટ્રાય કરસ નું મારી પાસે એક જીવનું શસ્ત્ર રહ્યું છે એ તો રહેવા દે આ હા હા પણ કઠણ વાણિયાનું નાણું કઠણ સાહેબ આ હા જૈન ધર્મ વિશે ખૂબ વાંચ્યું છે ખૂબ નજીકથી મારા સાહેબો માસદીજોને મળ્યો છે અને આશીર્વાદ પણ એના ખૂબ લીધા છે પણ જૈન ધર્મની ફિલોસોફી પચીસો વર્ષથી ભલા માણસ એ ધર્મ એના નિયમોને બહુ બહુ ચુસ્તપણે પાલન કરે છે એવો ધર્મ છે ચંપલ ન પહેરે વીજળી ન વાપરે અને એટલે તમે જુઓ દસ રૂપિયાની ગામડા ગામમાં ભેળ વેચવા લખવું પડે કે જૈનની ભેળ મળશે આ એના ધર્મની તાકાત છે ભામણની પેળ મળશે જોયું તો કેવું કોઈ દિવનો હોય છે વાહા દવેનો રગડો મળશે પંડિયાની ખીચડી મળશે નો હોય છે જૈન ધર્મની વાત કરું એક એક કોમને મારે ન્યાય આપવો છે આ શું કામ કારણ કે જૈન ધર્મની તાકાત એટલે જૈન ફૂડ તમે ફાઇસ્ટર હોટલમાં જાઓ કે તમે પ્લેનમાં બેઠા હોય ત્યાં એપ્લાય થતું હોય ઈથી આગળ વાત કરું સાહેબ જૈનની તો ટીવી ચેનલ બહાર પડે જૈન ટીવી બોલો એથી આગળ વાત કરું તો એની ગાડી બહાર પડે જૈન મારુતિ આ સંશોધન છે સાહેબ એમાં બેહીન ચોવીયાર કર લેવા પડે એ જ ને સમજાશે જૈન મારું તેમ બેહીન ડુંગળી બટાકા ખાવ તો ઊભી રહી જાય ટક 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 આ ન આલે આગળ સાહેબ એટલે યાદ કરાવું છું કે જૈન ધર્મની તાકાતની વાત કરું આ વખતે અમારી ગોંડલમાં તો દિવાળીએ જૈન ફટાકડા બહાર પડ્યા જૈન ફટાકડા હું દસ રૂપિયાના કિલો હું તો પાંચ કિલો લઈ આવ્યો અમે ભરો 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 કોથળામાં ભરો તો હું ઘરે લઈ ગયો ને છોકરાને ઘરે ફોડ છોકરાએ ફોડ્યો ખાલી આટલું જ થયું તો આખું કુટુંબ ટેન્શનમાં આવી ગયું આ કોથળો ભરીને લાવ્યા છે ને આ કાં અવાજ ન કરે હું તો દોડીને પાછો ગયો સ્કૂટર લઈને દુકાનવાળા કીધું આ બટકા વિદેશ મેં કીધું જૈન ફટાકડામાં આમાં અવાજ તો નથી થતો મને કે સાહેબ આ જૈન ફટાકડા છે અહિંસક અહિંસક ધડાકો થાય ધુમાડો ન નીકળે મરે મરે પછી તો હું પાછો ગયો મેં ઘરવાળી ને કીધું મેં લે ફોડ આ તો પલંગ માં ફોડવા જેવા છે પણ વાણિયાનું દાન છે ને બહુ બુદ્ધિપૂર્વકના દાન હોય સાહેબ એક એક રૂપિયો ખોટો ન આપે સાહેબ દીપચંદ ગાડી વિચાર જો ગામે ગામ એને સ્કૂલો ઊભી કરી સાહેબ શિક્ષણમાં દાન આપે ભામાશા રાણા પ્રતાપને જીવતો કરી દીધો બેઠો કરી દીધો એ બુદ્ધિપૂર્વકના દાન હોય કહેવાનો મારો અર્થ એ છે ભામણનું ભાણું કઠણ વાણિયાનું નાણું કઠણ પટેલનું આણું કઠણ હા હા નાનો કોઈ મધ્યમ વર્ગનો પટેલનો દીકરો હોય તો દીકરી બે પરણાવે આવે ને તો આખી જિંદગી દેવામાં કાઢે છે પણ કહેવાનો અર્થ એ છે કે પટેલ સમાજના સંગઠનને સલામ કરવી પડે અઢારે વરણને સલામ કરવી પડે એવો પટેલ સમાજ પછી લેવા પટેલ હોય કે કડવા પટેલ હોય બેની વાત કરાવી દઉં છું એટલા માટે અમારો કવિ તો ત્યાં સુધી લખે છે કે કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી કલ્પનાને ઘોડે ચડે નહીં તે કણબી મૃગજળની પાછળ પડે નહીં તે કણબી પરસે વાનું બનાવીને અમૃત જીવનમાં કોઈને નડે નહીં તે કણબી એટલે પટેલોનું સંગઠન ભૂકા કાઢી નાખે એવું બામણનું ભાણું કઠણ વાણિયાનું નાણું કઠણ પટેલનું આણું કઠણ અને દરબારોનું થાણું કઠણ દરબારોની વચ્ચે જ રમીન મોટો થયો છું અને ભૂકા કાઢી નાખે એવું અમારું ગામ અમારા ગામડા ગામમાં બાપુ એ ફેરવીને ફળાકો માર્યો એ અહીંયા આવી જાય ફડાકો માર્યો નો કે બાપુ મારો કાંઈ વાંક ગુનો મને ફળાકો તો આમ કાંક ખેંચી લીધો એટલે બાપુ કે તું તો કોઈ દી વાંકમાં ન હોય એટલે અમારા દીકરા તને કંઈ કહેવું જ નહીં કરંટ જ આખો નો હું એક મહિના જોઉં ભૂખા કાઢી નાખ્યા ગામડાની વાત કરું અમારે કર્યો અને ત્રણ ખૂન થઈ ગયા હટાહટી બોલી ગઈ પછી જીવલા ને બોલાવ્યો જીવલા પૂછ્યું જીવલા ખૂન થઈ ગયું છે કરવું શું જીવલો કે બાપુ હવે તો ગંગા ન તો પાપ જાય ને પાપ જાય નઈ કોઈ વાત એમ ગંગા જાવ તો ન આવું તો જાય તો આ સો ટકા અને બાપુ એક લાગ્યા સાંભળજો ડૂબકી ગંગામાં હરિયોમ હરિઓમ હરિયોમ હરિયોમ કરીને નાખી બાર ઉભા થયા ને ત્યાં તો જ્ઞાન થઈ ગયું સાહેબ વાહ હવે બહુ પાપ થઈ ગયા બહુ જિંદગી જીવાઈ ગઈ પચાસ વર્ષની ઉંમર છે હવે પાછું ગામમાં નથી જવું હિમાલયમાં ટોચમાં બેહી બેસી ગયા છે પચીસ વર્ષ બાપુએ તપ કર્યું સાંભળજો મંગલુભાઈ પચીસ વર્ષ તપ કર્યું દાઢી વધી ગઈ જટા વધી ગઈ બોલી બદલી ગઈ દેહ દુબળો થઈ ગયો પિંચોતર વર્ષની ઉંમરે બાપુને એમ થઈ ગયું કે હવે એક વર્ષ માંડ જીવાશે એલ ને પાછા જાય ગામમાં કોઈ ઓળખે તો ઠીક છે નકર સાધુ તરીકે રહીશું હા અને ભાઈ પાછા આવ્યા વાત હવે શરૂ થાય સાંભળજો અને મંગળુભા પાછા આવ્યા ગામે તો ખરખરો ખરો કર નાખેલો ગામ કોઈ ઓળખે નહીં બાપુ કો કહેવાય સાધુ હિમાલય છે આયા હોય અને બાપુ એ કીધું ને કે હું તમારા ગામનો માજી સરપંચ ભાઈ સાધુ એ આશ્રમ કરી દીધો ને રામસગર લઈને બાપુ તો ભજન કરે અને એમાં એક દી બે દિન ત્રણ દી થયા ને તે ત્રણ ચોર ને ખબર પડી ગઈ હિમાલયથી કોઈક સાધુ આવ્યા છે નક્કી પૈસા આવે છે ત્રણ ચોર માંથી એકાદ ચોર આવ્યો ત્રણ ચોર ભેગા રહીને એક ચોરે બરાબર આમ ગળામાં છરી રાખી બાપુ હજી તો ભજનનો મેળા કરતા હતા રામસગરનો એ બાબા પૈસા કાઢ કે બાપુ કે તું મને તુકારો દેવા ધ્યાનથી નહીં સાંભળો તો ઉપરથી જશું આખી વાત તું મને તુકારો દેવા કે આખે બાવા પૈસા કાઢ તને કીધું ને તું તને બીજી વખત તું મને તુકારો દેવા એ તું બાવા પૈસા કાઢ ના કરો જોવા જેવી જોવા જેવી થશે આટલા શબ્દ પૂરા થયા ત્યાં વગાડવાનો તંબુરો બાપુ એ કર્યો ઊંધો અને બટા ઝટી લેવા મીડ્યા આહા બે ચોર તો ડેબા તોડી નાખ્યા આહા એ તો બારીમાંથી માંથી ભાઈ ગયા ઓલો ત્રીજા ને પડ્યા પડ્યા મારવા મીડ્યા લેવા જ મીડે ઓલો હુતા હોતા કે એ મંગળો બાર એવા દો એ મોગળો મને રેવા દો મને રેવા દો અને બાપુ વિચાર કરે કેલા દીકરા પડી ગયો તંબુરો મારા ઘરવાળા ઓળખ્યા મારા છોકરા નો ઓળખ્યા તને ખબર કેમ પડી ગયું દાઢી બદલી ગઈ તમારા વાળ બદલી ગયા તમારી બોલી બદલી ગઈ પણ આ તમારો એવી રહી હાથ તમારો એવો ને નવો રહ્યો અને ખડખડાટ બાપુ દાદ તું કોણ તો કે હું જીવ લો આ તમે મને મૂકીને એમાં હું ચોરીને રવાડે ચડી ગયા

કે અમને રિસ્પેક્ટ આપે છે આ કોમ એટલે સાહેબ પણ બામણનું ભાણું કઠણ વાણિયાનું નાણું કઠણ પટેલનું આણું કઠણ દરબારને થાણું કઠણ બોલ કઠણ 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 મીરનો ઢોલ શોપિંગમાં મોલ આ મોબાઈલમાં કઠણ અમારો અતુલ મને કે મારે મિસ કોલ આવે મેં કીધું મારે મિસ કોલ આવે મને સાંઈ રામ તારે તો મિસ કોલ આવે ને મારા તો મિસિસ નો કોલ આવે ઘરવાળી નો ફોન આવે ને રૂજવા માંડે વગર ડાકલે દાખલે માતાજી આવી જાય બી ચાકડા ને આમાં એમાં 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 બો લખવા માંડે છે સ્ક્રીપ્ટું લખે છે કારણ એ છે કે મિસ કોલ આવે ને તો જવા પછી લખવા માંડે મોબાઈલમાં મિસ કોલ કઠણ ઊંટની ચાલ કઠણ કાચબાની ઢાલ કઠણ મગરની ખાલ કઠણ સાહેબ અનાજમાં વાલ કઠણ તો વાયદાની કાલ કઠણ શ્રીફળની છાલ કઠણ આ બે નંબરનો માલ કઠણ અને જુવાનીમાં ટાલ કઠણ જુવાનીમાં જેટલા જેટલા ટાલ પડી છે ને હગાયું ન થઈ હોય એને ટાલું પડી છે ને એ તો મારી બાજુમાં તો એક જણો ભેંસનો પોદરો માથે નાખીને બેઠો હતો બોલો આહા હા હા મેં કદાચ શું કર મને કે વાળ ઉગે વાળ મર મર મેં કદાચ આમાં વાળ ન ઉગે આમાં હશે એ ઉયું જાય બધી સાહેબ પણ બે માખી બેઠી હતી ટાલ માથે ને એક માખી આવી ગયો ઓહો શું છે નવો નવું મકાન બનાવ્યું તો એક માખી કે નાના પ્લોટ લીધો છે પણ આમાં આ નીકળી છે વાત ચાલીયાની એટલે કહી દો લ્યો ને એક 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 જણે તો ગીત બનાવ્યું છે કે એ મેરે બિછડે બાલો અબ તો તું લોટાવ સાલો મે હુઆ ગંજા જગતના તમામ ટાલિયાઓને આ ગીત સપ્રેમ સાહેબ પણ વાયદાની કાલ કઠણ શ્રીફળની છાલ કઠણ બે નંબરનો કઠણ જુવાનીમાં ટાલ કઠણ રિલાયન્સના શેર કઠણ પોરબંદરના મેયર કઠણ ઓખાના વાઘેર કઠણ પંચાળના કાઠીને કુંભાર કઠણ હોરસના આહિર કઠણ હળવદના બામણ કઠણ ચરોતરના પટેલ કઠણ હોનીમાં પરજીયા કઠણ અને કોળીમાં ચુવાળિયા કઠણ પણ એક એક કોમ વિશે સાહેબ એક એક કેસેટ થઈ શકે એવી તાકાતવાળી કોમ છે હિન્દુસ્તાનની ધરતી ઉપર ગુજરાતની ધરતી ઉપર રિલાયન્સના શેરની તો મને તમને ખબર જ છે એના વિશે હું જાજુ નહીં કહું પણ પોરબંદરના ની વાત આવે ત્યારે નાથો મોઢવાડીને યાદ કરવો પડે નાગાર્જુનને યાદ કરવો પડે સાહેબ લીરબાઈમાં સંતને યાદ કરવા પડે મેર સમાજમાંથી એવા અદ્ભુત સંત થઈ ગયા લીરબાઈમાં અને રાણા સીધાની રાસ મંડળી આખા વિશ્વની અંદર ગુજરાતીઓના રાસ ગરબાને વિશ્વકક્ષાએ હાઈટ આપી છે સાહેબ એને આપણે યાદ કરવા પડે તો મેયર સમાજના ગૌરવ છે સાહેબ આ બધા અને સૌથી વધારે વધારે ફોરેનની અંદર જો કોઈ ચરોતરમાંથી એક જાય છે લોકો વધારે વધારે અને મને દુનિયાના દરેક દેશમાં મેર મળ્યા છે સાહેબ આ મજાની વાત કહી દો કે પોરબંદરના મેર કઠણ ઓખાના વાઘેર કઠણ મૂળું માણેક અને જોધો માણેક અંગ્રેજોની હામી ભલામણસ હામી છાતીએ લડનારા ઓખાના એ વાઘેરો ભૂખા કાઢી નાખે એવી તાકાતવાળા આ વાઘેરો આજની તારીખે જેના વંશજો અહિયાં છે પબુભા વિરંભા માણેક એ વિરંભા માણેક એટલે વાઘેર સમાજના ઓખા સમાજનો ભામાશા કહેવાય ભલા માણસ દિવસ ઉગેન લાખ રૂપિયાનું દાન કરે આ આ આ હમણાંની વાત તમને વાત કરું છું પંચાળના કાઠીને કુંભાર કઠણ આપો મેપો અને આપો રતો ગેબીનાથમાંથી થયેલી પરંપરા શરૂઆત આપા મેપા કહેતા મેપા કુંભારને ગેબીનાથનો એવો આશીર્વાદ હતો કે કુંભારના ખોયડાને ભલા માણસ ત્યાં કાઠીઓ પગે લાગવા જાય તો આપો મેપો અને આપો રતો આપો જાદરો આપો ગોરખો કે ભલા માણસ કાઠી સમાજને વંદન કરવાની ઈચ્છા થાય એવા સંતો આ ધરતી માથે પાક્યા તો પોરબંદરના મેર કઠણ ઓખાના વાઘેર કઠણ પંચાળના કાઠીનું કુંભાર કઠણ હોરઠના આહિર કઠણ ઓહો એ હોરઠના આહીરોની વાત કરતાં તો આમ ગલોફા મોટા થઈ જાય ગાલના કે ભલા માણસ દેવાયત બોદર આલીધર બોલીધરનો એ એવો મરદા મરદા આયર વિચાર તો કરો કે એને પોતાના દીકરાને રહેસી અને ભલામણસ રાના રખોપા કરે આ આયર કુળ એ સૌરાષ્ટ્રના છે એનો આપણને રાજીપો પો છે હળવદના ભામણ કઠણ બતરી બતરી લાડવા દાવી જાય અમારી નાચ પાસા કે અમારું મોઢું ન ભાંગે તો પાણો લે હવે વાળા કોકની ની ગુજરાવી દેહો તમે તો સાહેબ અમારા બ્રાહ્મણો જમે છે હા એટલે મનેય હવે જમવાના કોઈ નિમંત્રણ નથી આપતું કારણ મારો દેહ દુબળો છે પણ વેરેન્ટેજ જાજુ છે હા હિન્દુબેન પૂછે ત્યારે ઘરે જમાડ્યો છે એ જગ્યાએ મહેસાણામાં જમવા બેઠા તો આવડી બહેનના ડોળા જેવી ભાખરી મૂકી મારી થાળીમાં ત્યાં આવડી નન્નની

અને ઘણી જગ્યાએ મહેમાન થાય ને અમારે બ્રાહ્મણોને તકલીફ બી પડે કે અમને કોઈ એમ પૂછે ને કે લેશો લેશો એટલે કેવું પડે કે ભાઈ હજી તો અમે તારો જીવ લેશું બે દિ રોકાણ તું લેશો લેશો કેવા ભરી દે આ હા હા અને ભરતમામાં ભરાડ રાજકોટમાં જ મારા મામા છે એની ઘરે અમે જમવા બનેલી ઘટના હું અને મારો મિત્ર મનીષભાઈ મહેતા બે જમવા બેઠા હતા અને ભરતમાં મને મહોર કરવાની ટેવ એ બે ભાખરી કંઈક પોચાયશું ને તે મનકી સાંઈ રામ તું તો મારો ભાણે જ છો તું તો કે સારો મહેમાન છો બાકી હમણાં એક ભીખું મહેમાન આવ્યું મને તો ઓથરા થઈ ગયો મેં કીધું હ મામા કેમ ભીખું મહેમાન અરે મને કે હારો ત્રણ ભાખરી ખાઈ ગયો હું ટેન્શન માં આવી ગયો મેં કીધું મને કે તારી મેં કીધું મારી તો બીજી ના છેલ્લી હો ત્રીજી ભાખરી ખાઈ તારો દીકરો હોય મામા મે પણ હળવદના ભામણ કઠણ ચરોતરના પટેલ કઠણ સરદાર પટેલ ભલામણ અખંડ ભારત જો આજ અખંડ ઊભું હોય તો એ માત્ર ને માત્ર ભલામણ ચરોતરના પટાધર પટેલ એને લીધે ઊભું છે અને વલ્લભદાસ પટેલ એટલે એના મોટાભાઈ જેના લીધે જ એ આખો વિસ્તારની અંદર જે શિક્ષણનું માપદંડ શિક્ષણ આટલું ઊંચું છે આનું કારણ એ વિઠ્ઠલભાઈ પટેલ એ વિઠ્ઠલભાઈ પટેલ કે જેના લીધે એના સરદાર પટેલના મોટા ભાઈ કે વિઠ્ઠલભાઈને લીધે જ માણસ ચરોતર આખું અટાણે આટલું એજ્યુકેટેડ છે અને અમેરિકા લંડન દુબઈ મસ્કત દુનિયાના દરેક દેશમાં ચરોતરના પટેલો તમને જોવા મળે છે તો આ બે ભાઈઓ થકી ભલા માણસ આ પટેલો થકી આ દેશના સૌથી મોટા મોટી વાતા નીકળી એટલે કહી દો હળવદના બ્રાહ્મણ કઠણ ચરોતરના પટેલ કઠણ હોનીમાં પ્રજિયા કઠણ કોળીમાં ચુવાળિયા કઠણ કોળી સૌરાષ્ટ્રની સાચી અને ઓરિજિનલ પ્રજા હોય તો કોળી છે સાહેબ એના જેવું પગેરું કહ્યું નહીં ફૂટપ્રિન્ટ્સમાં પાણીમાં આવેલું હોય ને કહી દઈએ કોળીની તાકાત એ છે અને સંત વેલનાથના ભલા માણસ તો કચ્છીઓ ની હામ કઠણ નાગરોના નામ કઠણ ઝાલાવાડ ના દરબાર કઠણ અને ભલા માણસ અમારા રાજકોટ ના ભરવાડ કઠણ ભૂંકા ખાડી નાખે એવા ભરવાડો રાણીમાં જેની જેનીમાં આશીર્વાદ છે દહ દો લીટરના કેન સાયકલમાં બાંધીને ભૂમ ભૂમ એ હોંડાની સાઈડ કાપે જાય ભલામણ પગ જો માથે પડ્યો ને તો ફ્રેક્ચર કરી દે ભૂંકા કાઢી નાખે એવા ડાલા મથા ભરવાડો અમારા રાજકોટના છે મજાની વાત એ છે કે એ ઝાલાવાડના દરબાર કઠણ રાજકોટના ભરવાડ કઠણ તરગાળાનો તાગ કઠણ ભોવાયાનો ભાગ કઠણ ગળા ગળાવીનાનો રાગ કઠણ તંબોળીનો નાગ કઠણ આબરૂ વગરનો દાગ કઠણ સાહેબ બોલે નહીં તો કાગ કઠણ ખાખીનો થેલો કઠણ ટપાલી મેલો કઠણ અનાજની કણી કઠણ બરછીની અણી કઠણ લુહારની તણી કઠણ અને આ વાણની નાખણી કઠણ ભૂકા કાઢી નાખે સેન ભગત ના વંશ જો સંત સેન મહારાજ બહુ અદભુત સંતા આ સમાજમાં થઈ ગયા ચોમાહાનો ગારો કઠણ નદીઓનો આરો કઠણ સીસમ ભારો કઠણ અને આ પત્નીઓનો પારો કઠણ બંગડીના ગોબા તો જેને જેને લાગ્યા છે ને એ આટલી કેસેટ અહીં સુધી પૈતી હજી જો એમને બમ બેઠા છે ઘરવાળીને પૂછે છે કે દાંત કાઢું સાંઈરામમાં દાંત કાઢું આહા હા દાંત કાઢી લે ભાઈ લગ્ન થયા પછી તું ક્યાં દાંત કાઢી ગયો છે પત્નીઓનો પારો કઠણ પણ મહારાષ્ટ્રનો વરસાદ કઠણ અસમનો ત્રાસવાદ કઠણ કાશ્મીરની ઠંડી કઠણ કલકત્તાની મંડી કઠણ યુપીની મંડી કઠણ અને રાજસ્થાનની રણચંડી કઠણ ભલા માણસ બિહારનો ભૈયો કઠણ તામિલનો ગવૈયો કઠણ અને દક્ષિણનું એજ્યુકેશન કઠણ ઉત્તરનું ડિમોલેશન કઠણ એથી આગળ વાત કરું તો પૂર્વનું જનરેશન કઠણ અને પશ્ચિમનું પોપ્યુલેશન કઠણ તો મુંબઈમાં માળો કઠણ સુરતની ગાળો કઠણ બરોડાનો ચાળો કઠણ અને મહેસાણામાં ફાળો કઠણ અને અમદાવાદ નો રિક્ષા વાળો કઠણ તો કે રાખવો હાળો કઠણ એટલે મારા વાલા હવે સાચી કવિતાના ચાર શબ્દો છેલ્લા એ હતા કે સાચું બોલીને જીવવું કઠણ ખાવું ને ખવરાવવું કઠણ વચન દઈ નિભાવવું કઠણ ક્ષમા દયા દાખવવું કઠણ મર્દો હારે ફરવું કઠણ અને વગર તરાપે તરવું કઠણ મર્દોની હારે ફરવું કઠણ વગર તરાપે તરવું કઠણ સદગુરુની ભક્તિ કઠણ ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ અને સંતોષ વિનાની તૃપ્તિ કઠણ અને સાઈ સંત વગરની મુક્તિ કઠણ સંત વગરની મુક્તિ કઠણ સંત વગરની મુક્તિ કઠણ તો મારા વાલા આ મંદીના મિસ્કોલમાં માનસિક મંદીને મગજમાંથી દૂર કાઢીએ અને હસતા હસતા રોજ સવારના પોરમાં એક પોઝિટિવ વિચાર કરીએ હસી હસી અને જિંદગી જીવીએ દોસ્તો એટલે કહું છું કે હંસ કે બોલા કરો બોલાયા કરો આપકા ઘર હૈ મુસ્કુરાયા કરો હંસ કે બોલા કરો બોલાયા કરો આપકા ઘર હૈ આયા જાયા કરો ઓર મુસ્કુરાહટ તો જીસમ કા જેવર હૈ દોસ્તો મુસ્કુરાના ન ભૂલ જાયા કરો સાંઈ રામના